नमस्कार विद्यार्थी मित्रों, हूँ कौशल बलगामिया आ वीडियो लेक्चर में आपनु हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, तमे सरस तैयारी करता हशो। आजे आपणे प्रकरण चौथु भागीदारी पेढ़ी नु पुनर्गठन, भागीदारी नु पुनर्गठन एमा पुनः मूल्यांकन ने लगता खाता અને આમનોંધ એટલે કે પુનઃ મૂલ્યાંકન ખાતું અને એની આમનોંધ લખતા શીખવાની છે। આજના લેક્ચરમાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવતા શીખીશું। સૌથી પહેલા તો ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 4 એમાં દાખલા નંબર 10 ઉપર પેજ નંબર 139 દાખલા નંબર 10 માં ધ્યાન આપો। રકમ કેવી રીતે આવે, આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની સામાન્ય એવી થિયરી આ અગાઉના લેક્ચરમાં ભણી ગયા। ચાલો 10માં દાખલાની રકમમાં ધ્યાન આપજો। રાજેશ, પુષ્પા અને પ્રતિભા શ્રીનાથજી ટ્રેડર્સ નામની ભાગીદારી પેઢીના ભાગીદારો છે। તેમનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 2:3:1 છે। પાકો સરવૈયો નીચે મુજબ છે। ઉપરોક્ત પાકા સરવૈયાની તારીખે ભાગીદારોએ નન્નું વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1:1 નક્કી કર્યું। આ તારીખે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી થયું। પછી જો આપણને હવાલાઓ એટલે કે માહિતી આપી છે। છેલ્લે પ્રશ્ન વાંચો, ઉપરની માહિતી પરથી પેઢીના ચોપડે આમનોંધ લખી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો। વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરતા શીખીએ છીએ। બોર્ડમાં ધ્યાન આપજો, તમને લખવાનો છેલ્લે સમય મળશે। તમારે અત્યારે માત્ર સાંભળવાનું, શીખવાનું, જોવાનું છે। સૌથી પહેલા તો પુનઃ મૂલ્યાંકન ખાતું। વિદ્યાર્થી મિત્રો, પુનઃ મૂલ્યાંકન ખાતું
ખાતું આવે એટલે ફિક્સ, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા, વિગત રકમ એવું એક સરખા બે ભાગમાં ફોર્મેટ બનશે। હવે આ પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો થયો, બરાબર। આ રીતે તમારે પુનઃમૂલ્યાંકન ખાતું દોરવાનું રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, એક પછી એક હવાલાઓ લેતા જઈએ અને એનું સોલ્યુશન કરતા જઈએ। હંમેશા રકમનું સ્વરૂપ ફિક્સ રહેશે। તમને રકમમાં એક પાકું સરવૈયું આપ્યું હોય છે, જે જૂનું પાકું સરવૈયું હોય, ધંધાની જૂની સ્થિતિ બતાવતું હોય, અને વધારાની માહિતી એની અંદર હવાલાઓ આપ્યા હોય, જે મિલકતો અને દેવાની કિંમતમાં ફેરફાર થયા છે એની માહિતી આપણને આપી હોય। હવે ખરેખર તો તમારે મિલકતની કિંમત વધે તો મૂલ્યાંકન જમા, ઘટે તો ઉધાર, દેવાની કિંમતમાં ઘટાડો થાય તો મૂલ્યાંકન જમા, વધારો થાય તો મૂલ્યાંકન ઉધાર, આવું ઘણું બધું છે। પણ એ બધું યાદ રાખવાની જરૂર નથી, હું જે તમને કહું આ ચાર બાબતો તમારે પાકી કરવાની છે। પહેલું, રકમમાં પાકા સરવૈયામાં જે આંકડાઓ આપેલા હોય, જે કિંમત આપેલી હોય જૂની કિંમત, અને હવાલામાં જે આંકડાઓ આપેલા હોય એ નવી કિંમત, બરાબર। ત્રીજું, નુકસાન થશે તો પુનઃમૂલ્યાંકન ઉધાર લખાશે, ફાયદો થશે, ચોથું, ફાયદો થશે તો પુનઃમૂલ્યાંકન જમા। તમને મિલકત કોને કહેવાય, દેવું કોને કહેવાય એ નથી ખબર પડતી, તોય દાખલો આવડશે। પણ મેં તમને કીધું એની જેમ, પાકા સરવૈયામાં આપેલી કિંમત જૂની કિંમત, હવાલામાં આપેલી કિંમત નવી કિંમત, નુકસાન થશે તો ઉધાર બાજુ લખશો, ફાયદો થશે તો જમા બાજુ લખશો। વિદ્યાર્થી મિત્રો, પહેલો હવાલો, જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી। તમે જુઓ, જમીનની કિંમત 2,50,000 સુધી વધારવાના છે। ક્યાં સુધી વધારો કરવાનો? 2,50,000 સુધી। હવે પાનું ફેરવી અને પાકું સરવૈયું 10માં દાખલાનું આપ્યું છે, એમાં મિલકત લેણા બાજુ જુઓ, આપણને જમીન એની કિંમત આપી છે 1,80,000। હવે 1,80,000 ની જમીન 2,50,000 સુધી વધારવાની છે, 70,000 નો વધારો કરવો પડે। 1,80 છે, એમાં 70 વધારવા પડે તો 2,50 થાય। હવે બહુ સાદી અને સરળ સમજૂતી, તમારી જમીનની કિંમત વધી, તમારી જમીનની કિંમત વધે તો તમને ફાયદો થાય, ફાયદો થાય એટલે પુનઃ મૂલ્યાંકન જમા, તો મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન ખાતે જેટલી રકમનો ફાયદો થયો હોય ને એ લખવાનો। તો જો આપણને 70,000 નો ફાયદો થયો, ફાયદો થાય એટલે મૂલ્યાંકન જમા, જો જમે ફાયદો થયો, જમીન 1,80 ની હતી એ 2,50 ની થઈ, તો જમીનમાં 70,000 નો ફાયદો થયો। મિલકતની કિંમત વધે તો મૂલ્યાંકનમાં જમા બાજુ લખાય, બરાબર। હવે પહેલા જવાલામાં આગળ વાંચો, મકાનની કિંમત 50,000 થી વધારવી, જો શબ્દોમાં ફેરશે, જમીનમાં એમ કીધું હતું કે 2,50,000 સુધી વધાર, એટલે આપણે ગણ્યું કે ભાઈ 70,000 વધારવા પડશે, આ આંકડો આપણે ગણ્યો,
પણ મકાનમાં જુઓ આપણને કહી દીધું છે કે 50,000 થી વધારો કરો, કહી દીધું વધારો કરો એ કહી દીધું અને આંકડો એ કહી દીધું, તો એટલું જ નક્કી કરવાનું રહ્યું કે તમારા મકાનની કિંમત વધે તો ફાયદો કે નુકસાન, તો ફાયદો. મૂલ્યાંકનની જમા બાજુ મકાન ખાતે 50,000. ફરીથી તમે શાંતિથી ટુકડા પાડીને વાંચશો એટલે તરત સમજાશે કે જમીનમાં શું રજૂઆત કરી છે. જમીનની કિંમત 2,50,000 સુધી વધારવી, જ્યારે મકાનમાં શું રજૂઆત છે, 50,000 થી વધારો કરો. ઓલામાં 2,50 સુધી જવાનું હતું, આમાં ગણીને કહી દીધું છે 50,000 નો વધારો કરો. બીજો વાળો, યંત્રોની કિંમત 80,000 સુધી ઘટાડવી. અંડરલાઈન કરો સુધી, જો 80,000 નથી ઘટાડી નાખવાના, ઘટાડીને ક્યાં સુધી આવવાનું છે, 80,000 સુધી. હવે પાનું ફેરવીને 139 નંબરના પાના ઉપર જુઓ તો યંત્રોની કિંમત આપણને આપી છે 1,20,000. એને 80,000 સુધી ઘટાડો તો બાદબાકી કરો 40,000 ઘટાડવા પડે. હવે બહુ સરળ પ્રશ્ન છે, યંત્રની કિંમત, તમારા યંત્રની કિંમત ઘટી, નુકસાન થશે કે ભાઈ આપણા યંત્રની કિંમત ઘટી ગઈ. નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર, એટલે મૂલ્યાંકનમાં ઉધાર બાજુ યંત્ર ખાતે 40,000. જો હું અટકું છું સાંભળજો, જેટલી રકમનો ફાયદો થયો હોય અથવા જેટલી રકમનું નુકસાન થયું હોય ને એની અસર આપવાની હોય. આપણે પુનઃમૂલ્યાંકનનો અર્થ ભણી ગયા ત્યારે મેં તમને લખાવ્યું હતું, સ્ક્રીનમાં તમે જોયું હશે, સ્ક્રીન ઉપર જ લખેલું આવતું હતું કે પુનર્ગઠન વખતે મિલકતો અને દેવાની કિંમતમાં થયેલા ફેરફાર, મિલકતો અને દેવાની કિંમતમાં જે ફેરફાર થાય છે એની અસર આપવા માટે જે ખાતું બને એને પુનઃમૂલ્યાંકન ખાતું કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, એની પછીનો હવાલો, રોકાણોની કિંમતમાં 30% ઘટાડો કરવો. રોકાણો 40,000 ના કેલ્ક્યુલેટરમાં 30% કરો, 12,000 થશે. રોકાણોની કિંમતમાં ઘટાડો કરવાનો છે, નુકસાન થશે, આપણે કરેલું રોકાણ, આપણું ઇન્વેસ્ટમેન્ટ ઘટી, નુકસાન. મૂલ્યાંકનમાં ઉધાર બાજુ રોકાણ ખાતે 30% લેખે 12,000 રૂપિયાનો ઘટાડો થશે. પછી દેવાદારો પર 20% ઘાલખાદ અનામત અને 5% વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, પેજ ફેરવીને 10મા દાખલાના પાકા સરવૈયામાં જુઓ, દેવાદારો 50,000 ના આપ્યા છે. આની ગણતરી તમારે શીખવાની છે અને હવે પછીથી યાદ રાખવાની છે. દેવાદારો આપણને આપ્યા છે 50,000 ના, તો દેવાદાર તમારે આ રફ કામમાં નીચે લખી લેવાનું છે, બરાબર? દાખલો પતે, લેક્ચર પતે પછી હું તમને સમય આપીશ. દેવાદાર 50,000 ના, એમાં સૌથી પહેલા ઘાલખાદ અનામતની ગણતરી થાય. તો ઘાલખાદ અનામત કેટલા ટકા કીધું છે આપણને રાખવાનું, વાંચો હવાલામાં, ઘાલખાદ અનામત કીધું છે 20%. તો દેવાદારો 50,000, એના 20% કરો એટલે 10,000 થાય.
10,000 बाद करीने आंकड़ो मळे आपणने 40,000। आ 40,000 ना देवादार ऊपर आपणे वटाव अनामतनी गणतरी करवानी। तो आपणने वटाव अनामत कीधुं छे 5%। 40,000 ना 5% 2,000। 40,000 માંથી 2,000 બાદ, જો કે બાદબાકીની કોઈ જરૂરિયાત નથી બરાબર, પણ ખાસ યાદ રાખજો કે વિદ્યાર્થી મિત્રો પહેલા ઘાલખા ધનામત ગણાય, ઈ પછી જે આપણને દેવાદાર મળે ને એની ઉપર વટાવ અનામત ગણાય। અહીંયા તમે જો 50,000 ના 5% કરો ને તો ખોટું પડે, એટલે પહેલા ઘાલખા ધનામત ગણવાનું, બાદ કરીને જે દેવાદારો આપણને મળે છે એના ઉપર વટાવ અનામત રાખવાનો। હવે આપણે તો 20% ઘાલખા ધનામત અને 5% વટાવ અનામત રાખવાનું છે, એના આંકડા આપણને મળ્યા કે ઘાલખા ધનામત 10,000, વટાવ અનામત 2,000 રાખવું પડશે। વિદ્યાર્થી મિત્રો શોર્ટકટ જ સીધું તમને કહું છું, કોઈ પણ અનામત હોય, ઘાલખા અનામત હોય કે વટાવ અનામત હોય, અનામત રાખવાનું હોય તો પુનઃ મૂલ્યાંકન ઉધાર, અનામત કાઢવાનું હોય તો પુનઃ મૂલ્યાંકન જમા। તો અનામત રાખવાનું છે એટલે મૂલ્યાંકનમાં ઉધાર બાજુ ઘાલખા અનામત ખાતે ઘાલખા અનામત 20% લેખે રકમ મળી 10,000, વટાવ અનામત ખાતે રકમ મળી 2,000। મિત્રો આ ગણતરી તમારે પરીક્ષામાં કે ટેસ્ટમાં ન બતાડવાની હોય, પણ અત્યારે ચોપડામાં આ ગણતરી ખાતાની નીચે લખી લેવાની રહેશે। અત્યારે મહેરબાની કરીને જો લખતા હો તો ઘડીક બંધ કરી દેજો, પહેલા બધા હવાલા શાંતિથી સાંભળી લ્યો, શીખી લ્યો, ગણી લ્યો, પછી એક આરે લખી લેજો, પછી કદાચ તમે સમજીને એકલો વિડીયોમાંથી જોઈને ઉતારો કરી નાખશો ને તોય ચાલશે। હવે પછીનો વાલો, 15,000 ના સ્ટોક ની કિંમત માં 20% ઘટાડો કરવાનો। જો તમારી પાસે દુકાનમાં ઘણી બધી જાતનો સ્ટોક પડ્યો હોય, એમાં 15,000 વાળો જે સ્ટોક છે, 15,000 વાળો સામાન છે, એમાં 20% ઘટી ગયા છે, તો 15,000 ના 20% 3,000, તમારો સ્ટોક ઘટે તો નુકસાન। સ્વાભાવિક છે કે વસ્તુ આપણી પાસે પડી હોય અને એની કિંમત ઘટી જાય તો નુકસાન થાય, એટલે મૂલ્યાંકનમાં ઉધાર બાજુ સ્ટોકમાં ઘટાડો થયો, એટલે સ્ટોક કેટલો ઘટાડો થયો, તો કે 15,000 ના 20% 3,000। પછી વિદ્યાર્થી મિત્રો આપણી હાદી ભાષામાં કહો તો પૈસા દેવાના નથી, ફાયદો મૂલ્યાંકનમાં જમા બાજુ લેણદાર ખાતે 20,000। બહુ સારો લેણદાર કહેવાય, 20,000 હવે એને જોતા નથી। 3,000 ના ચૂકવવાના બાકી ખર્ચા અને 2,000 મળવાની બાકી આવક ચોપડે નોંધવાની બાકી છે। વિદ્યાર્થી મિત્રો ફિક્સ કોઈ પણ ખર્ચો ચૂકવવાનો બાકી કેશે
तो ई मूल्यांकन मां उधार बाजू लखाशे चुकवाना बाकी खर्चा, तो चुकवानो बाकी खर्च केटलो आप्यो छे 3000 અને મળવાની બાકી આવક હંમેશા મૂલ્યાંકનમાં જમા લખાશે. મળવાની બાકી આવક ખાતે 2000. અહીંયા ધ્યાન આપો, તમે કેટલું શીખ્યા એ હું રિવાઇઝ કરાવું છું, પછી આપણે ખાતું બંધ કરતા શીખીએ. બરાબર, તમે જુઓ તમે શું શીખ્યા, ફાયદો થાય તો જમા, નુકસાન થાય તો ઉધાર. પછી તમે શીખ્યા અનામત કોઈ પણ હોય, કોઈ પણ અનામત, જો હું લીટા ચેકા ઓલું ન કરતો કે જેથી તમે સરસ રીતે જોઈ શકો, પણ મિત્રો કોઈ પણ પ્રકારનું અનામત હોય ને, તો અનામત રાખવાનું હોય ને, તો પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ એવા દાખલા આવશે કે અનામત કાઢો, ઓછું કરો, ઘટાડો, તો આપણે જમા લખશું. એટલે ફરીવાર, ફાયદો થાય તો જમા, નુકસાન થાય તો ઉધાર લખતા શીખ્યા. બીજું, અનામત જ્યારે રાખવાનું હશે, જોગવાઈ કરવાની હશે, ત્યારે આપણે ઉધાર સાઈડે એન્ટ્રી કરશું. અનામત જ્યારે દૂર કરવાનું આવશે ત્યારે જમા સાઈડે એન્ટ્રી કરશે. પછી શું શીખ્યા, તો આ તમારે પાકું કડકડાટ કરવું જ પડશે કે ચૂકવવાના બાકી પછી ખર્ચ ગમે હોય. જો આની પછીના દાખલામાં કદાચ એમ કે ચૂકવવાનો બાકી પગાર, પણ ચૂકવવાના બાકી કેમ એટલે આ બાજુ જ લખે, મળવાના બાકી કેમ એટલે હંમેશા જમા બાજુ જ લખાય. તો આ તમારે પાકું કરવું પડશે કે ચૂકવવાના બાકી ડાબી સાઈડે આવે, મળવાના બાકી હંમેશા જમણી સાઈડે આવે. પછી જો અહીંયા હવેના દાખલામાં કદાચ હું કે ખબર, મળવાનું બાકી કમિશન, તો કમિશન કોણ બાબત છે, મળવાનું બાકી એવું કીધું, મળવાનું બાકી કેમ એટલે આ સાઈડે જ એન્ટ્રી થાય. એટલું જ શીખ્યા છીએ, ત્રણ જ વસ્તુ, અનામતની એન્ટ્રી કરતા, ફાયદા નુકસાનની એન્ટ્રી કરતા, ચૂકવવાના બાકી, મળવાના બાકીની. બરાબર, અને વિદ્યાર્થી મિત્રો, એક વાર ન સમજાય તો બે વાર, ત્રણ વાર, જરૂર પડે એટલી વાર ભૂટજો. બે વારે વિડીયો જોઈ શકાય, ત્રણ વારે જોઈ શકાય. બરાબર, એટલો સરળ દાખલો આપણને 5-5 ગુણમાં પૂછાવાનું છે. બરાબર, સોરી, 8-8 ગુણમાં પ્રવેશ અને નિવૃત્તિમાં. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાતું બંધ કરતા શીખીએ. પુનઃ મૂલ્યાંકન ખાતું બસ પૂરું થઈ ગયું, આમાં એન્ટ્રી પૂરી. જેટલા હવાલા આપે એનું સોલ્યુશન કરવાનું હોય, કેમકે એ હવાલામાં કઈ બાબતો આપી હોય, હવાલામાં કઈ બાબત આપી હોય, વિડીયો ઉપર જે મિલકતો ને દેવામાં ફેરફાર થયા હોય એટલા જ હવાલા આપ્યા હોય. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું ફેરફાર માટે જ અસર આપવાની હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આગળ દાખલામાં હવે ખાલી એક ખાતું બંધ કરવાનું રહ્યું. ખાતું બંધ કરવા માટે વિદ્યાર્થી મિત્રો, તમારે પહેલા રફ કામ કરવું પડે કે કઈ બાજુનો સરવાળો વધારે છે. તો તમે ઉધાર બાજુનો સરવાળો કરો કેલ્ક્યુલેટરમાં, જમા બાજુનો સરવાળો કરો. તો તમે જુઓ, ઉધાર બાજુનો સરવાળો 52 ને 10, 62 ને 64 ને 6, 70,000 નો સરવાળો થશે. જ્યારે આ બાજુ જુઓ તો 1,20, 1,40 ને 2,42. આ બાજુ 1,42,000 નો સરવાળો છે, જ્યારે આ બાજુ સરવાળો થાય છે 70,000. એનો મતલબ જમા બાજુનો સરવાળો વધુ છે, એટલે એને બંને સાઈડે ડબલ લાઈન થી
लॉक करेला खाना मा टोटल लखाशे 142,000। जे बाजुनो सरवाळो वधु होय ए सरवाळो बन्ने साइड लखाय। हवे तमे जुओ आ साइड तमे 142 लिख्या पण अहींया 142 थाता नथी, अहींया 70,000 नो ज आंकड़ो छे। तो 142 माथी 70,000 बाद करो तो 72,000 बाकी रहे। जेटला बाकी रहता होय जे बाजुए जे सरवाळो वधु आवे बे बाजु लखो, ज्यां ओछो सरवाळो होय त्यां डिफरन्स लखो, तो डिफरन्स 72,000 नो आवशे। हवे आ बाजु डिफरन्स आवे ने तो एने कहेवाय नफो। फाइनल आ पाकु करवानुं छे કે આ બાજુ ડિફરન્સ મળે તો નફો, આ બાજુ ડિફરન્સ મળે તો ખોટ। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, અહીંયા દાખલો પૂરો નહીં થાય। આપણે ભાગીદારી ભણીએ છીએ અને ભાગીદારીમાં કેવું હોય કે નફો ખોટ ગોતી એના ભાગ પાડવાના હોય। તો આની પહેલાના લેક્ચરમાં ભણ્યા હતા કે પુનઃમૂલ્યાંકનમાં નફો મળે કે ખોટ મળે હંમેશા જૂના પ્રમાણમાં વેચે। તો જો આપણને દાખલામાં જૂનું પ્રમાણ, દાખલાની શરૂઆતમાં આપ્યું છે 2:3:1, તો હું તમને સમજાય ને એટલે ગણતરી સહિત આમાં લખું છું, બરાબર। તમે જુઓ ત્રણ ભાગીદાર છે, રાજેશ, પુષ્પા અને પ્રતિભા। નફો આવ્યો 72,000, આપણે ખાતું બંધ કર્યું તો નફાની રકમ આપણને પ્રાપ્ત થઈ 72,000। આ 72,000 ને તમારે 2:3:1 માં વેચવાના છે, બરાબર। મિત્રો વેચણી હું અહીંયા રફકામમાં બતાવું છું, 72,000 છે। આમ તો તમને હું બોલું છું ત્યાં તમે લગભગ સોલ્વ કરી જ નાખ્યું હોય, પણ એમ છતાં પહેલો દાખલો છે તો 2:3:1, તો પહેલા પાર્ટનરનો ભાગ 2:6, 3:6, 1:6 થશે। તો 72,000 ગુણ્યા 2/6 કરો વાલો તો કેટલા આવશે, 24,000। પછી 72,000 ગુણ્યા 3/6 તો કેટલા આવશે, 36,000। અને 72,000 ગુણ્યા 1/6 એટલે કેટલા આવશે, 12,000। આ જે રકમ મળી ને, જો આ સમગ્ર પેઢીનો નફો છે, હવે એમાં ભાગીદારોના ભાગી કેટલો આવે ને, આપણે આ રીતે અહીંયા અંદર રકમના ખાનામાં બતાવવાનું કે રાજેશને મળશે 24,000, પુષ્પાને મળશે 36,000 અને પ્રતિભાને મળશે 12,000। આ રીતે નફો મળે તો નફો, ખોટ મળે તો ખોટ એની વહેંચણી કરવાની રહે। વિદ્યાર્થી મિત્રો અહીંયા અડધો દાખલો આપણે પૂરો કર્યો, પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવતા શીખી ગયા। બહુ સરળ છે, માત્ર મેં કીધું એમ ત્રણ જ વસ્તુ શીખ્યા કે અનામત ક્યાં લખવાનું, ચૂકવવાના બાકી મળવાના બાકી ક્યાં લખવાના અને ફાયદો નુકસાન ક્યાં લખવાનું, બરાબર। બે વાર ત્રણ વાર જરૂર પડે, ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલમાં આ પ્રકરણ ભણી ગયા છે, જેને બાકી છે અથવા હાવ નવેસરથી પહેલી વાર ભણે છે એની માટે હું વાત કરું છું કે બને એટલી વાર ઘૂંટજો, જેથી તમને સરસ રીતે સમજાઈ જાય અને હવે પછીના દાખલામાં આપણે વધુ સ્પીડથી દોડી શકીએ। લખી લેજો, તમે અહીંયા વિડીયો અટકાવીને લખી શકો એ માટે। હવે
આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. આની પછીના લેક્ચરમાં આજ દાખલાની આમનોન લખતા શીખશું. આમનોનનું બહુ મહત્વ નથી, આમનોન પૂછાતી નથી, બરાબર. પણ એમ છતાં આપણે એક દાખલા પૂરતી તો નિરાતે શાંતિથી આમનોન શીખશું. તે જે નિયમથી આ દાખલો બન્યો, ખાતું બન્યું, એ જ નિયમથી આમનોન લખાશે. ઓકે, આજના લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ.